आज शिक्षक दिवस निमित्ते पूर्व विपक्षी नेता ने वर्तमान काउंसिलर चंद्रकांत श्रीवास्तव द्वारा शाळाना बाळकोने पोताना निवासस्थाने आमंत्रित करी जमाडवामां आव्या हता। आजे 5मी सप्टेम्बर शिक्षक दिवस छे। आजे शिक्षकोना ठेर ठेर सम्माननां कार्यक्रमोनुं पण आयोजन करायुं हतुं। त्यारे वडोदरामां पूर्व विपक्षी नेता ने वर्तमान काउंसिलर चंद्रकांत श्रीवास्तव द्वारा शाळाना बाळकोने पोताना निवासे आमंत्रित करी तेओने जमाडवाना कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। बाळकोना चेहरे अनोखी खुशी छलकी रही थी। शिक्षकों द्वारा पण चंद्रकांत श्रीवास्तव द्वारा शिक्षक दिवसे करायेल सामाजिक प्रवृत्ति ने आवकारी थी। चंद्रकांत श्रीवास्तव द्वारा आजना दिवसे बाळकोने जमाड्या हता तथा शिक्षकोना पगार धोरण खानगी स्कूलों में वधता फीना मुद्दा सहित मुद्दाओं सामे शाब्दिक प्रहारों पण कर्या हता। बाळकोने अपील करी हती के परिस्थिति गम्मे तेवी आवे पण भणतर अधवच्चे छोड़वू नहीं अने भणतर पूर्ण करवू। भाई श्रीवास्तव तरफ थी अमारा शाळाना बाळकोने आजे जमणवार तरीके अहींया बोलाया छे। नाना नाना छोकराओने जमाड़ी दिया छे। आजे खास करीने शिक्षक दिवस छे बराबर। तो आ विपक्षी नेता तरीके एटले एमणे बहु अहींया सारू काम कर्युं छे। छोकराओ एवा छे कि जे जग्याएथी आवी रह्या छे ने त्यां एमने एटलुं सारू અમુક વસ્તુ નથી મળી રહી પણ અહીંયા એ લોકો એટલા ખુશ છે આવીને। આજે બધા જ છોકરાઓ એવી જગ્યાએથી આવે છે ને કે અહીંયા આવીને બસ જમવા માટે બેસ્યા છે, મસ્તી કરે છે। સવારથી બધા જ છોકરાઓ ખુશ છે અને એના માટે બસ ભથુભાઈને બહુ જ થેન્ક યુ। હું પહેલાં જ કહું છું કે શિક્ષકોનો ડે નથી હોતો, કારણ કે રોજ સવારે ઉઠીને છોકરાઓને ભણાવો એટલે રોજે જ એમનો શિક્ષક દિવસ છે, જેમ માનો કોઈ દિવસ નથી હોતો। માના માટે દીકરાઓ દીકરીઓ સરખી હોય, એના પ્રેમમાં કોઈ કમી ના રહી જાય, એ રીતે શિક્ષક બી એ જ છે। આજના જમાનાની અંદર મને એવું લાગે છે કે શિક્ષકોની પૂર્તતા કરવામાં કેટલાક લોકો ઉણપ રાખે છે। પગારનું ધોરણ, પ્રાઇવેટ સ્કૂલોની અંદર શું પગાર આલે છે, પણ એના શિક્ષકો પોતાનો કર્તવ્ય નથી ભૂલતા। અને ખાસ કરીને આ ગરીબ પરિવારમાંથી જે લોકો આવતા હોય એમના માટે જે શિક્ષકો મહેનત કરે છે, એ કરોડ 50,000 ફીસ, 60,000 ફીસ, 70,000 ફીસ, આ સ્કૂલ પેલી સ્કૂલ, પણ ખરેખર ભારતને ઊભો કરવો હોય ને તો આમનો ઘડતર કરવાની જરૂર છે। આ ગરીબ પરિવારના છોકરાઓ જો ઉપર આવશે ને, કારણ કે દરેક જગ્યા હાથ બટાવશે, આ ગરીબ પરિવારના છોકરા દૂધ બી લેવા જશે, શાકભાજી બી લેવા જશે, પાણી બી ભરશે અને પછી શિક્ષણ મેળવે છે। તો જે લોકો ઘરનું કામ કરીને, બહારનું ઘરના કામ સિવાય બીજા બી કામો કરીને અને ભણે છે, અને એમને જે ટીચર ભણાવે છે ભલે ટકા ઓછા આવશે, 50% આવશે, 40% આવશે, જે આવશે તે, પણ એનું ઘડતર એ પાકું ઘડતર છે, કારણ કે મહેનત કરીને આગળ આવે છે। મારા જેવો વ્યક્તિ જેના ઘરમાં લાઇટ નહોતી, જેના ઘરમાં કશું નહોતું, આ જ વિસ્તારની અંદર 1 રૂપિયા રોજમાં લોખંડ ઉચકતો હતો, પણ ગુજરાતની SSC બોર્ડમાં પહેલો આવ્યો હતો। હું દરેક છોકરાને એવું કહું છું કે કોઈ પણ કમીના અભાવમાં માટે શિક્ષણ નહીં છોડતા, અને ટીચરોને બી એ જ કહું છું કે એમને ભણાવજો, પગાર ઓછી મળે એની ચિંતા નહીં કરો, કારણ કે તમે ભારતનો ભવિષ્ય બનાવી રહ્યા છો। આ કુપોષણના શિકારો બને છે, બધા શિકારો બનતા હોય, તો હું બધા બધા મોટી મોટી સ્કૂલો અને બધા બધા લખપતિ અને માલદારોને એટલે જ કહેવા માગું છું કે તમને સાચું ભારતના દર્શન કરવા હોય, સાચું ભારત બનાવવું હોય તો આમની તરફ ધ્યાન આપો। આમ તો તમે બહુ ડોનેશનો કરતા હશો, પણ એવા 5-10-25 છોકરાઓને જો ભણાવવાની કોશિશ કરતો, એમને પાલવાની કોશિશ કરતો, એમના જીવનના સ્તર ઊંચો લાવવાની કોશિશ કરતો, તો મને લાગે છે કે દેશ મહાન થશે અને દેશ આગળ વધશે, એ જ મારી અભ્યર્થના છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર।